मारु नाम चुड़ासमा छायाबेन मोहित कुमार मारी शाळा नाम छे हरेश्वर प्राथमिक शाळा तालुको संखेड़ा जिल्लो छोटा उदेपुर मारा नवतर प्रयोगनु नाम छे शिक्षणनी सरळ चावी तथा घर बन्यु सारे। हवे आ नवतर प्रयोग माटे जे मने प्रेरित कर्यो होय एवी समस्याओ बे हती, जेम के बाळको लेखन कार्यमां अनियमित हता अने बाळकोने शिक्षण प्रत्ये अरुचि हती। आ समस्याने निराकरण माटे मारा द्वारा घणी बधी शाळामां प्रवृत्तिओ करवामां आवी, जेमांनी घणी बधी प्रवृत्तिओ हुं तमने आजे बतावीश। सौ प्रथम तो ज्यारे हुं शाळामां आवी त्यारे 26 जानुआरीना दिवसथी ज मैं नक्की कर्युं के बाळकोना माता पिता तथा गामना मित्रोने दरेक कार्यक्रममां सहभागी बनाववा, एटला माटे मैं अलग अलग रमतोनुं आयोजन कर्युं। आ उपरांत तेमना माता पिताने पण रमतो रमाडामां सहभागी बनाव्या। બાળકોને ખૂબ જ મજા આવી કે મારા માતા પિતા અમારી સામે રમત રમે છે, આમ બાળકોને ખુશીનો પાર ન રહ્યો અને તેઓ પણ બધામાં સહભાગી બનવા લાગ્યા। આ ઉપરાંત દરેક કાર્યક્રમમાં દરેક તહેવારોમાં તેમને સહભાગી બનાવ્યા। ધીરે ધીરે એ લોકોની સહભાગીતા વધી ગઈ અને બાળકોના શિક્ષણ પ્રત્યે જવાબદારી વધી ગઈ, તેઓ બાળકોના શિક્ષણ માટે જાગૃત બની ગયા। હવે પ્રશ્ન બીજો હતો કે બાળકોને નિરાશા દૂર કેવી રીતે કરવી, તો એના માટે મેં અલગ અલગ પ્રવૃત્તિઓ જે કરી તેમાંથી થોડીક પ્રવૃત્તિઓ તમને બતાવું છું। સૌ પ્રથમ તો બાળકોને નકશા વિશે કોઈ પણ માહિતી નથી। નકશો એટલે શું? નકશામાં કઈ દિશાઓ હોય છે, કઈ દિશામાં રાજ્ય આવેલું હોય, કઈ દિશામાં તેમનું ગામ છે, કઈ દિશામાં તેમનો તાલુકો છે, જિલ્લો છે, ક્યાંય જ માહિતી હતી નહીં। એટલા માટે મેં આ મોડલ બનાવ્યું જ્યાં દ્વારા બાળકોને ખૂબ જ સારી રીતે માહિતી આપી શકું। આ મોડલમાં સૌ પ્રથમ તો બાળકોના ઘરનું ચિત્ર છે, એટલે કે બાળકના ગામમાં એનું ઘર ક્યાં આવ્યું છે, તો આ ઘરમાં એમનું ફળિયું લખવાનું છે એમને। ત્યાર પછી અહીંયા ગામનો નકશો આપેલો છે, આ ગામના નકશામાં તેમના ઘરનો નકશો પણ આવી જાય છે તથા એ ગામ કયા તાલુકામાં આવેલું છે તો તાલુકાનો નકશો પણ આપેલો છે, તાલુકાના નકશા પરથી જિલ્લાનો નકશો પણ આપેલો છે, જિલ્લાના નકશામાં તેમનો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે તેની પણ માહિતી વિગતવાર બતાવવામાં આવી છે। આવી રીતે નકશો ઓપન કરવાનો છે અને આ નકશામાં તેઓ જાતે પોતાનો તાલુકો શોધી શકે છે। આમ દરેક નકશામાં સરસ માહિતી મળી એ લોકોને અને બાળકોને પોતાનું રાજ્ય, પોતાનો જિલ્લો, પોતાનો દેશ અને આ દેશ ખરેખર કયા ખંડમાં આવેલો છે એટલે કે દુનિયાનો નકશો પણ લગાવવામાં આવ્યો અને તમામ માહિતી સારી રીતે તેઓ મેળવી શકે। ત્યાર પછી બાળકોને અલગ અલગ વિષયોમાં રસ જગાડવા માટે મેં અલગ અલગ પ્રવૃત્તિ કરી હતી, જેમ કે ગણિતમાં ઘડિયા વિશે અરુચિ જે હતી કે ઘડિયા અમને નહીં આવડે, ઘડિયાળના ગુણાકારોને નથી આવડતા તો અમે કેવી રીતે કરશું, ઘડિયા નથી આવડતા તો બાળકોને એક સરસ મજાની ટ્રીક બતાવી। એ ટ્રીકમાં તેઓને 9નો ઘડ્યો અને 5નો ઘડ્યો એટલે કે 1 થી 10ના ઘડિયા આવડતા હોય ત્યાર પછીના ઘડિયા તેઓ આપોઆપ કરી શકે એવી એક સરસ મેથડ બતાવી, જેમાં 9નો અને 5નો ઘડ્યો લખ્યા બાદ 95નો ઘડ્યો તેઓ આરામથી બનાવી શકે છે। 95 એકા 95 એટલે કે તેઓને 5 અને 9નો ઘડ્યો લખ્યા બાદ અહીંયા આગળ શૂન્ય મૂકવાનું છે, દશકના અંકમાં અને એકમ ના અંકમાં 9 છે એ બંનેનો સરવાળો કરવાનો છે। આ બંને સરવાળો કર્યા પછી તેઓ 9 લખશે, પાછળના 5 એ બને એ બાજ અને આ શૂન્યનો કોઈ અર્થ રહેતો નથી। ત્યાર પછી 95 ગુણ્યા 2 એટલે કે 8 વત્તા 1 આગળનો 1 એવો લખવાનો છે, 8 વત્તા 1 9 અને 0ના 0। આમ બાળકોને ઘડિયો કરવાની ખૂબ જ મજા આવી ગઈ અને આ પદ્ધતિ દ્વારા તેઓ 2 અંક જ નહીં 3 અંક 4 અંક બધાના જ ઘડિયા બનાવી શક્યા અને બાળકોનો રસ વધતો ગયો ઘડિયા પ્રત્યેનો, ગુણાકાર પ્રત્યેનો। બાળકો જ્યાંથી દૂર ભાગતા હતા એ દૂર ભાગતા નહોતા અને સારી રીતે કરી શકતા હતા ગુણાકાર। ત્યાર પછી વાત કરી રોમન નંબર્સની, જે રોમન નંબર્સ ગણિત અને અંગ્રેજી 2 વિષયમાં આવે છે, તો તેને યાદ કેવી રીતે રખાવા? બાળકો ભૂખતા હતા કે 4 માટે આ આઈ બી, 5 માટે બી, પણ એના કરતાં તેઓને સમજ આપવામાં આવી કે ભાઈ આઈ શેપ 1 માટે છે, બી 5 માટે છે, એક્સ 10 માટે છે, એલ 50 માટે છે, સી 100 માટે છે, ડી 500 માટે, એમ 1000 માટે। ફક્ત આટલી જ માહિતી બાળકોને આપણે યાદ કરાવવાની છે। ત્યારબાદ બાળકોને ગણિત પર લઈ જવાના છે કે ભાઈ 1 વત્તા 0 બરાબર 1 અને 1 માટે અહીંયા આપ્યો છે આઈ, બાળકોને મજા આવે। પછી બાળકોને થયું કે હવે 2 માટે શું કરશું મેડમ, તો કહ્યું કે 1 વત્તા 1 બરાબર 2 થયા, તો 1 માટે આઈ છે તો એ આઈને 2 વાર લખવાના એટલે 2 થઈ ગયા। પછી વાત આવી 4ની, હવે જ્યારે 3 વખત આઈ આવે પછી 4થી વખત આઈ લખાતું નથી, તો નિયમ પ્રમાણે એમને એવું કીધું કે તમારે 5 માટે 2
માંથી તમારે આઈ ને બાદ કરવાનું છે એટલે 5 ઓછા 1 બરાબર 4 આવે તો જ્યારે આપણે આઈ ને બાદ કરીએ છીએ વી માંથી ત્યારે આપણે આઈ ને વી ની જમણી બાજુ રાખવાનું છે આમ બાળકોને ખૂબ જ મજા આવે રોમન નંબર સારી રીતે યાદ કરી શક્યા આ ઉપરાંત બીજા પ્રયોગ મારી શાળાના બતાવું તમને જીમાં બાળકોને એક સાપસીડી દ્વારા એક સરસ મજાની રમત રમાડવામાં આવી છે આ સાપસીડીમાં 1 થી 100 નંબર છે સાપ જેવી જ સાપ જેવા સાપ દોરેલા છે સીડી છે સાપસીડી જેવી જ રમત છે પરંતુ અમે એક નવી વસ્તુ ઉમેરવામાં આવી જેમાં દરેક વિષયના આવી રીતે પ્રશ્નોના કાર્ડ બનાવવામાં આવ્યા જેવી રીતે પ્રજ્ઞામાં બાળકો કાર્ડ દ્વારા શીખે છે એવી રીતે આ સાપસીડી દ્વારા પણ બાળકોનું મૂલ્યાંકન તથા શિક્ષણની પદ્ધતિ કાર્ડ દ્વારા કરવામાં આવી તેમાં દરેક વિષયના પ્રશ્નો 5 માર્ક લખવામાં આવે છે અને પછી 5 ખેલાડી જો રમતા હોય તો દરેકને વારાફરતી 1 2 3 4 5 જે નંબર પર જેનો વારો આવે તેને એ નંબરના પ્રશ્નનો જવાબ આપીને આગળ વધવાનું રહે છે જો એ બાળક પ્રશ્નનો જવાબ ન આપે તો તેને એ જ નંબર પર રહેવાનું રહે છે ત્યાર પછી જ્યારે બીજા નંબર પડે ત્યારે બીજા વખતમાં એને પ્રશ્નનો જવાબ આવડી જાય તો તેઓ આગળ વધે છે આમ બાળકોને શિક્ષણનું પાકું કરવામાં આવ્યું શિક્ષણનો રસ વધ્યો અને બાળકોનો રસ વૃદ્ધિ સાથે શિક્ષણની પ્રક્રિયા સરસ બની ત્યાર પછી બાળકોને નકશાની માહિતી આપ્યા બાદ બાળકોને અલગ અલગ રાજ્યોનો આવી રીતે કાર્ડ બનાવવામાં આવ્યા જેમાં દરેક રાજ્યની રાજધાની એની માહિતી જાતે શોધવાની હતી ભાષા નૃત્ય અને ખોરાક એના વિશે માહિતી પહેલેથી લખેલી હતી બાળકને આ ચિત્ર પરથી અને આ વિસ્તાર પરથી એને શોધવાનું હતું કે ભાઈ કયું રાજ્ય છે અને રાજધાની કઈ છે અને કદાચ જો બાળકને ન આવડે તો બાળક માટે અહીંયા ચાવી આપેલી હતી પણ એ ચાવી હતી ઊંધા અક્ષરમાં પણ બાળક તો મૂંઝાયું કે કયા અક્ષરમાં લખેલું છે એટલે બાળકને ત્યારે સૂચના આપવામાં આવી કે જો તમને ખબર ન પડે તો તમારે આ અક્ષરને અરીસામાં જોઈને વાંચવા જેથી તમે સારી રીતે તેને વાંચી શકો અને યાદ પણ રાખી શકો આમ બાળકોને ખૂબ જ મજા આવી અને કંઈક નવી વસ્તુ દ્વારા નવી વસ્તુ શીખવામાં આવી ત્યાર પછી બાળકોને આવા કાર્ડ પણ બનાવવામાં આપ્યા હતા જેમાં ઊંધા અક્ષર તો લખેલા હતા પાછળની બાજુ પણ આગળની બાજુ લખેલું હતું અંગ્રેજીમાં અક્ષર તમે વિચારશો અંગ્રેજીમાં કેવી રીતે આ તો ગણિતના અંકો છે પણ અંગ્રેજીમાં જે રાજ્યનું સ્પેલિંગ થતું હોય તેને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગોઠવીને તેનું નામ લખવામાં આવ્યું હતું જેના દ્વારા બાળકને એક મહાવરો થયો નવોદયની પરીક્ષામાં પણ આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે એટલે બહારની કોઈ પરીક્ષામાં પૂછાય તો બાળક એ સમયે આના માટે અત્યારથી તૈયાર થઈ શકે છે આમ આ અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા બાળકની શિક્ષણ પ્રત્યેની નિરાશા દૂર થઈ ગઈ અને બાળક શિક્ષણ પ્રત્યે ઉત્સાહિત બની ગયું આ ઉપરાંત મારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવી છે જે તમને હું વારાફરતી બતાવું જેથી બાળકને ખૂબ જ મજા આવી છે